ફન રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. તો ચાલો જાણીએ દેશ અને દુનિયાના મહત્વના સમાચાર માત્ર ચાર ચાર. પોલેન્ડમાં અમેરિકન વ્યક્તિનો ભારતીય યુવક પર વંશીય હુમલો. પેરેસાઇટ કહી હેરાન કરવા સાથે વારંવાર ભારત જવા કહ્યું. સોમવારે થશે બ્રિટનના નવા વડાપ્રધાનની જાહેરાત. ઋષિ સુનકને પછાડી લી સ્ટ્રેસ જીતે તેવી શક્યતા. ઇમરાન ખાનની પાકિસ્તાન સરકારને ચીમકી. મારી પાર્ટીના કાર્યકરોની હેરાનગતિ બંધ નહીં કરી તો ઇસ્લામાબાદ સુધી રેલી કાઢીશ. થાઈલેન્ડની મહિલા યુટ્યુબર નથમન ખોંગચાક 6000 ફોલોવર્સને 400 કરોડનો ચૂનો લગાવી અંડરગ્રાઉન્ડ થઈ. કોવિશિલ્ડ વેક્સિનના કારણે ડોક્ટર સ્નેહા લુણાવતના કથિત મોત કેસમાં બોમ્બે હાઈકોર્ટે બિલ ગેટ્સ સહિતના જવાબદારોને નોટિસ ફટકારી. નવી દિલ્હીના રેલવે સ્ટેશનને અપાશે આધુનિક સ્વરૂપ. રેલવે મંત્રાલય દ્વારા શેર કરાયો ફોટો. સોનાલી ફોગટની હત્યા કરી હોવાનો પીએ સુધીરે કર્યો સ્વીકાર. પ્રોપર્ટી બચાવવા ગોવા જવાનો પ્લાન કરી હત્યા કરી. મણિપુરમાં નીતિશ કુમારને મોટો ઝટકો. જેડીયુના 6 પૈકી 5 ધારાસભ્યો ભાજપમાં જોડાયા. ગુજરાતમાં સિંચાઈ અને પીવાના પાણીની તંગી નહીં રહે. સિઝનનો 102% વરસાદ થતા આવતા ઓગસ્ટ મહિના સુધી ચાલે તેટલું પાણી. જૂનાગઢમાં ચાલુ કારમાં યુવતીને દારૂ પીવડાવી 2 શખ્સોએ આચર્યું દુષ્કર્મ. અમરેલીમાં બીજેપી સાંસદ નારણ કાછડિયાએ કોંગ્રેસી ધારાસભ્ય પ્રતાપ દુધાતના જાહેરમાં વખાણ કર્યા. રાજકોટમાં કેજરીવાલના ભાજપ પર પ્રહાર. હારવાના ડરથી ભાજપ હુમલો કરાવે છે. સાંજે કેજરીવાલ સુરત પહોંચશે. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. તો આ વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. પછી મજા કરો ને યાર. Thank you.